સલામ અલેકુમ બાળકો, ધોરણ 4માં હવે આપણે સદ્યપોથીનું પેજ નંબર 69 એના ઉપરથી પ્રશ્નના જવાબ જે કોષ્ટક આપ્યું છે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. ધારો કે જે રદ્દી કાગળ છે, ભાવની યાદી છે અને 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે 8 રૂપિયા, તો કે રદ્દી કાગળના 8 રૂપિયા, વર્તમાનપત્રના 15 રૂપિયા, લોખંડના 25 રૂપિયા, પિત્તળના 280 રૂપિયા અને પ્લાસ્ટિકના 14 રૂપિયા. તો આ રીતે આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે કે 40 કિલોગ્રામ વર્તમાનપત્રોની કિંમત કેટલી મળે. તો તમને 1 કિલો વર્તમાનપત્રમાં જોવાનું કે 1 કિલો વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા છે, તો 40 કિલો વર્તમાનપત્રોની કિંમત કેટલી? તો 40 ગુણ્યા તમે 15 કરશો ને, અને જે 1 છે એ નીચે ક્રોસમાં ગુણાકાર થાય, પદ, આને પદ કહેવાય, પદ મૂકીને દાખલો ગણી લઉં એવું કહેવાય, અને 1 નીચે જશે બરાબર છે, એટલે 600 રૂપિયા. પછી પ્લાસ્ટિકમાં જોવાનું, તો પ્લાસ્ટિકની કિંમત તમને અહીં કેટલી આપી છે? 14 રૂપિયા. જુઓ, 1 કિલો પ્લાસ્ટિકની કિંમત 14 રૂપિયા, તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 14 રૂપિયા, તો 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી? તો 22 ગુણ્યા 14, અને પેલો જે 1 છે એ નીચે જાય, અને 1ની કોઈ કિંમત નથી નીચે છે, એટલે તો પછી 22 અને 14નો ગુણાકાર કરો એટલે તમારો જવાબ મળી જશે. એ જ રીતે રદ્દી કાગળ, રદ્દી કાગળના સૌથી ઉપર ભાવ આપ્યો છે જુઓ 8 રૂપિયા, 1 કિલોગ્રામના 8 રૂપિયા, તો પછી તમને કેટલું કીધું છે? 25 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા? 25 ગુણ્યા 8 200. એ જ રીતે લોખંડની કિંમત કીધી છે તમને, લોખંડના 1 કિલોના 25 રૂપિયા આપ્યા છે. તો તમારે આ રીતે પદ મૂકવાનું કે 1 કિલોગ્રામ લોખંડની કિંમત 25 રૂપિયા, તો અહીં કેટલા આપ્યા છે? 12 કિલોગ્રામ. 12 કિલોગ્રામના કેટલા? તો 25 ગુણ્યા 12 કરજો. પછી પિત્તળ, તો પિત્તળનો ભાવ કેટલો આપ્યો છે જોજો. તમને અહીં આપ્યો છે 1 કિલોના 280 રૂપિયા. પિત્તળનો ભાવ વધુ હોય, ખબર છે ને? તો 1 કિલોગ્રામ પિત્તળની કિંમત 280, તો 3 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી? 280 ગુણ્યા 3 કરો એટલે કે 840 થશે. હવે આગળ બી છે કે જો સુરેશ 5 કિલોગ્રામ રદ્દી કાગળ અને 4 કિલોગ્રામ વર્તમાનપત્ર વેચે, તો તેને કુલ કેટલા મળે, રૂપિયા મળે? તો 2 વસ્તુ આપી છે, રદ્દી કાગળ બી આપ્યા છે અને વર્તમાનપત્રો પણ આપ્યા છે બરાબર. અહીંયા તમને કીધું છે 5 કિલો રદ્દી કાગળ અને 4 કિલો વર્તમાનપત્ર વેચે બરાબર. તો તમારે પદ મૂકીને દાખલા ગણવાના છે. જો 5 કિલો રદ્દી કાગળ એટલે અહીંયા તમને 1 કિલોના રદ્દી કાગળના 8 રૂપિયા, તો 5 8 40 આપણે ડાયરેક્ટ કરી દીધા છે. 5 8 40, જો આ 40 કેવી રીતે આવ્યા, તો કે 5 8 40 કરી દીધા છે. 5 કિલોના કીધા છે ને, 1 કિલોના તમને 8 રૂપિયા, તો 5 કિલોના 40. એવી જ રીતે 4 કિલો વર્તમાનપત્ર, તો 4 કિલો વર્તમાનપત્રનો ભાવ, તો 1 કિલો વર્તમાનપત્રનો ભાવ તમે આગળ જોશો તો 15 રૂપિયા, તો 4 કિલોના કેટલા? તો 15 4 60. પછી 2નો સરવાળો કર્યો છે, 40 વત્તા 60 100. જો સુશીલાબેન 15 કિલોગ્રામ લોખંડ અને 20 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે, તો એવું જ 1 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી છે? 25 રૂપિયા. તો 15 કિલોના કેટલા આવશે? તો 15 ગુણ્યા 25 કરશો ને, તો 375 આવશે. અને 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી આપી છે આગળ? 14 રૂપિયા. તો 20 કિલોના કેટલા? તો કે 14 ગુણ્યા 20 એટલે કે 280. તો 375 અને 280નો તમારે સરવાળો કરવાનો છે. જો અમિતાબેન 6 કિલોગ્રામ રદ્દી કાગળ, આગળ જે તમને કોષ્ટકમાં ભાવ આપ્યો છે ને એ 1 કિલોનો આપ્યો છે, તો 1 કિલોને તમારે અહીંયા જેટલા બી કે એટલા વડે ગુણવા પડે. તો જો 6 કિલોગ્રામ રદ્દી કાગળ છે, તો 1 કિલો રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા, તો 6 કિલોના કેટલા? 8 6 48. 7 કિલોગ્રામ વર્તમાનપત્ર, તો આગળ 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15, તો 15 7 કેટલા? 105. એવી જ રીતે 8 કિલોગ્રામ લોખંડ, તો 1 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા છે તમારે આગળ જોઈ કોષ્ટકમાં જોશો તો 25 રૂપિયા. તો 8 કિલોગ્રામના 25 8 200, તો 48 105 અને 200, આ બધાનો તમે સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 353. જો બધી જ વસ્તુઓ 2 કિલોગ્રામ વેચીએ, તો બધાનો 2 2 કિલો વડે ગુણવાના, 1 કિલો આપ્યો છે ને એના ડબલ કરી દેવાના. ધારો કે રદ્દી કાગળ 8 છે, તો 8 ના ડબલ 16, પછી એના પછી વર્તમાનપત્ર 15 છે, તો 15 ના ડબલ 30, પછી લોખંડ 25 છે, તો ડબલ 50, 280 ના ડબલ કેટલા થશે?
બોલો 560 અને 14 એના ડબલ થશે 28 એ રીતે ડબલ કરવાના છે પછી એનું ટોટલ મારવાનું છે 684 આવશે બરાબર છે હવે જયંતિલાલ 30 કિલોગ્રામ વર્તમાનપત્રો અને 9 કિલોગ્રામ લોખંડ વેચે છે દશરથલાલ 40 રૂપિયા કાગળ અને 18 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે છે 40 રૂપિયા કિલોગ્રામ કાગળ અને 18 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે છે તો બંનેમાંથી કોને વધારે મળે છે તો 30 કિલોગ્રામ વર્તમાનપત્રોની કિંમત પહેલાં તો કરવાની 1 કિલોગ્રામના 15 તો 30 કિલોગ્રામના 15 × 30 15 45 45 450 રૂપિયા થયા 9 કિલોગ્રામ લોખંડ તો 1 કિલોગ્રામના લોખંડની કિંમત તમારે આગળ આપી છે 25 તો 25 × 9 225 એટલે બેવનું ટોટલ તમારે 675 થશે અને પછી તમને શું કીધું છે બેમાંથી કોને વધારે છે તો 675 અને હવે ફરી કીધું છે 40 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 320 ચાલી 1 કિલોગ્રામ રદ્દી કાગળના જેટલા હોય એને પછી 40 વડે ગુણવાના તો 8 × 4 = 32 એટલે 320 આવશે અને બીજું શું કીધું છે 18 કિલોગ્રામ પ્લાસ્ટિક તો પ્લાસ્ટિકની કિંમત કેટલી છે 14 × 18 કરો તો કેટલા હશે 252 એટલે 572 તો જે 675 આવ્યા એમાંથી તમારે 572 બાદ કરવાના તો તમારે કેટલા હશે જયંતિલાલને 143 રૂપિયા વધારે મળશે જો પ્રીતિ 1 દિવસમાં 140 રૂપિયા કમાય તો 30 દિવસમાં કેટલા તો 1 દિવસમાં 140 તો 30 દિવસમાં કેટલા 140 × 30 કેટલા આવશે 4200 રૂપિયા બરાબર આ રીતે તમારે દાખલા ગણવાના છે સોનું 1 મહિનામાં 6000 કમાય પદ મૂકવાનું કે 1 મહિનાના 6000 તો 12 મહિનાના કેટલા તો 12 × 6000 એટલે 72000 બરાબર છે જો મનુભાઈ 1 દિવસના 150 રૂપિયા કમાય તો 2 અઠવાડિયામાં 40 દિવસમાં અને 90 દિવસમાં કેટલું કમાય તો 2 દિવસના અઠવાડિયા કેટલા 1 દિવસના અઠવાડિયાના 7 દિવસ તો 2 અઠવાડિયાના 14 દિવસ તો 14 × 150 કરો તો તમારો જવાબ આવશે 2100 40 દિવસના 150 × 40 90 દિવસના 150 × 90 બરાબર છે આ રીતે બધાનો ગુણાકાર કરવાનો બરાબર છે 2100 6000 13500 આ રીતે એ કમાય છે હવે એવું કહે છે કે રમાએ તેની બચત બેંકમાં 2 વર્ષમાં થઈને 992 રૂપિયા ભેગા કર્યા શું તેની પાસેની વસ્તુઓમાંથી બોર્ડ ગેમ રમકડું અને વાર્તાની ચોપડી ખરીદવા પૂરતી રકમ છે તો જો 345 રૂપિયા બોર્ડ ગેમના 238 રૂપિયા રમકડાના અને 400 રૂપિયા વાર્તાની ચોપડીના તો કુલ કેટલા થયા જેટલા થાય છે 983 તો હા રમા પાસે પૂરતી રકમ છે કેમકે 992 અને 983 બરાબર છે એટલે પૂરતી રકમ છે તો હવે પાછળ જુઓ પાછળ બી આપણે સમજાવી દઈએ કે ભાવનાબેન એક ભંગારવાળા પાસેથી કેટલીક ભંગાર ખરીદી અને તેમને 867 રૂપિયા તેમને આ ભંગાર એક મોટી ભંગારની દુકાને વેચ્યું તે દુકાનદાર તેમની નીચેની મુજબના સિક્કા અને નોટ આપે છે તો તેમને આ સોદામાં ફાયદો થયો કે નુકસાન તે જુઓ હવે તમને આપી છે 100 રૂપિયાની 6 નોટ એટલે 600 રૂપિયા પછી તમને આપી છે 5 રૂપિયાની 3 નોટ તો 5 × 15 બરાબર છે 5 રૂપિયાની નોટો છે બરાબર છે 5 રૂપિયાની 10 નોટ છે સોરી 50 રૂપિયા પછી 50 રૂપિયાની 3 નોટ તો 150 રૂપિયા પછી છે 20 રૂપિયાની 7 નોટ તો 20 × 7 140 1 રૂપિયાના 6 સિક્કા એટલે 6 રૂપિયા અને 10 રૂપિયાની 4 નોટ એટલે 40 તો આ બધાનો તમારે સરવાળો કરવાનો જે મેં નીચે કર્યું છે પછી એ બધાના થઈને 986 રૂપિયા થાય છે અને એમને 867 રૂપિયા આપ્યા તો એમને કેટલા રૂપિયા મળ્યા 119 રૂપિયા એમને નફો થાય છે બરાબર છે આજના માટે આટલું જ અલ્લાહ હાફિઝ બાળકો